જામકંડોરણાના પત્રકાર અતુલભાઈ લશ્કરીએ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી કાર્ડ ઇસ્યુ કરવાના ભ્રષ્ટાચાર બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. તેને લઈને જે તે દસેક ઇસમોએ આ બાબતનો ખાર અતુલભાઈ પર કરીને હુમલો કર્યો હતો અને તેમને ધમકાવ્યા હતા. આ અંગે અતુલભાઈએ જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા તમામ હુમલાખોરોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચક્રમાન ગતિવાન કર્યા હતા. અહેવાલ યશવંત દલસાણીયા, ધોરાજી. જામકુંડાના ખાતે આજે જે અમારા ભાઈ પત્રકાર ભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો છે 10 શખ્સોએ, એ બાબતે જામકુંડા પોલીસમાં અમે કમ્પ્લેન કરીએ છીએ અને આ બનાવને અમે સખત શબ્દમાં અફોડીએ છીએ કે આગામી સમયમાં જો આ જે આરોપીઓ છે બધાને શખ્સો પોલીસ તંત્ર એનો પૂરેપૂરો ઝડપી અને એની પર કાયદેસરની કાર્યવાહી કરે અને ભવિષ્યમાં આવા પત્રકાર ભાઈઓ પર હુમલા ન થાય એ બાબતે તંત્રને અમે ધ્યાન દોરીએ છીએ અને આ બધા અમે સખત શબ્દમાં અફોડીએ છીએ અને આ બાબતે જે અમારા પત્રકાર ભાઈ છે ને જે કાંઈ જરૂર પડે એમની સાથે છીએ. આજરોજ જામકંડોરણાના સૌરાષ્ટ્ર ભૂમિ સમાચારપત્રના પત્રકાર અતુલ લશ્કરી ઉપર એને મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર થતો તો એ અટકાવવા માટે રજૂઆત કરી તો એના અનુસંધાને 4-5 જણાએ 10 જેવા જણાએ એને પોતે જે જગ્યાએ હીરા ઘસે છે ત્યાં બહાર બોલાવી અને માર મારેલો છે અને ફરીથી આવું કોઈ રજૂઆત કરવાની નહીં એવી ધમકી મારેલ છે. જે પત્રકારની ફરિયાદ વિગતવારની ફરિયાદ લઈ લીધી છે અને આગળની તપાસ અમે કરી અને જે જે કોઈ આમાં સંડોવાળાની હશે એ લોકોની અમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરીશું.